श्री श्री गणेशाय नमः, श्री सरस्वतये नमः, श्री गुरुभ्यो नमः, ओम नमो भगवते वासुदेवाय। भागवत मतलब क्यों छे? तमारी आवकनो पांचमो भाग दान करो। भागवत में पंचमांश भाग आपवा कह्यु छे। परिस्थिति बदलाता मनु महाराजे थोड़ी छूट आपी। तेओए कह्युं आवकनो दसमो भाग दान में आपजो। घर में आवेलू सगड़ू धन शुद्ध होतु नथी, तेथी दान करवु जोईए। दान थी धन शुद्धि थाय छे। भिखारी भीख मांगवा आवतो नथी, पण ते उपदेश आपवे छे। भिक्षुका नैव भिक्षन्ति बोधयन्ति गृहे गृहे। शो उपदेश? गया जन्म में मैं कोई ने दान आप्यु नहीं, एटले मारी आ दशा थई छे। तमे पण नहीं आपशो तो मारा जेवी दशा थशे। राजन, हूँ कोई ने त्यां दान लेवा गयो नथी, हूँ तो संतोषी ब्राह्मण छू। ए तो तू भाग्यशाली एटले हूँ तमारे त्यां आव्यो छू। आजे एक शेठना बंगलाना ओटला उपर हूँ संध्या करतो हतो, तेने मने कह्युं उठ अहींथी। संध्या मारी अधूरी रही अने उठवू पड्युं। केटलाक तो ओटले बैठेलाने पण उठाड़े छे, उठो अहींथी, ओटलो मारो छे। मूर्खो कहे छे के ओटलो मारो छे, जाणे ओटलो पण साथे लई जवो हशे। मनुष्य आ संसारमां एनुं शुं? એટલું જો સમજી લે તો આ જગતમાં મિલકત માટે મારામારી થાય જ નહીં। ઓટલે બેઠેલાને પૂજ્યો કે ઠંડુ જળ લેશો? હા, દૂતારાથી સંભાળજો। આજકાલ ઘણા દૂતાર આવે છે, તે દિવસે ઘર જોઈ જાય અને રાત્રે ચોરી કરવા આવે છે। મારી સંધ્યા અધૂરી રહી, મારા સત્કર્મમાં વિઘ્ન આવ્યું, તેથી મને થયું કે મારી માલિકીની થોડી જગ્યા હોય તો સારું, એટલે માંગવા આવ્યો છું। સંધ્યા ગાયત્રી કરવા માટે માલિકીની જગ્યા માંગુ છું। તમારી જગ્યામાં બેસી સંધ્યા ગાયત્રી કરીશ, તેનું પુણ્ય તમને પણ મળશે। હું બ્રહ્મચારી છું, મારા ત્રણ પગલાથી મપાય તેટલી પૃથ્વીનું દાન કરો। બલિરાજાને આનંદ થયો, આવો પવિત્ર બ્રાહ્મણ મારી જમીન ઉપર બેસીને સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે। બલિરાજાને આશ્ચર્ય થયું, કેવો ત્યાગી બ્રાહ્મણ છે, હું તો મારું સર્વસ્વ આપવા તૈયાર છું પણ લેતા નથી। કહ્યું, આજે તો હું તમારા કહેવા પ્રમાણે ત્રણ પગલા પૃથ્વીનું દાન કરીશ, પણ ભવિષ્યમાં આપને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો મારા ઘરે આવજો, મને સેવાનો લાભ આપજો। વામનજી બોલ્યા, આજે તો ત્રણ પગલા પૃથ્વીનું દાન કરો, પછીની વાત પછી। બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા। યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા, એક ટક નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી। બલિરાજાને કહ્યું, ઉતાવળ કરશો નહીં, દેવોનું કાર્ય સિદ્ધ કરવા સાક્ષાત નારાયણ તારા ઘરે દાન લેવા આવ્યા છે। રાજા, તારું બધું રાજ્ય આના બે પગલામાં આવી જશે, ત્રીજું પગલું મૂકવા જગ્યા રહેશે નહીં, એટલે તને નરકમાં ફેંકી દેશે, માટે તેને આપતા પહેલા વિચાર કર, તારું સર્વસ્વ હરી લેશે। રાજા, દાન આપજે પણ વિવેકથી આપજે, આ બાળકના પગલા કેવા છે તે તું જાણતો નથી, હું જાણું છું। એવું દાન ન આપો કે જે આપ્યા પછી તમે અતિ દરિદ્રી થઈ જાઓ અને ઘરના દુઃખી થાય। બ્રાહ્મણોને આપો તો સદભાવથી આપશો, ઈશ્વર ભાવથી આપશો તો તમારું કલ્યાણ થશે। પવિત્ર સદાચારી બ્રાહ્મણો અને સતી સ્ત્રીઓએ ધરતીને ટકાવી છે। બલિરાજા પૂછે છે, તો શું દાન આપું? શુક્રાચાર્ય કહે છે, આપજે પણ તારા પગથી માપીને પૃથ્વી આપજે, આ તો વિરાટ સ્વરૂપ ધારણ કરશે, ત્રીજો પગ મૂકવાની જગ્યા રહેશે નહીં, દેવોનું કામ કરવા વિષ્ણુ આવ્યો છે। બલિરાજા કહે, સંકલ્પ પ્રમાણે દાન ના આપે તો મનુષ્ય નરકમાં જાય છે, ભવિષ્યનો વિચાર કરી આવકનો પાંચમો ભાગ બચાવવો જોઈએ, સર્વસ્વ દાન કરી ન દેવું કે બીજાને આપી ન દેવું। ધર્માય યશસેર્થાય કામાય સ્વજનાય ચ પગયદ્યા વિભિવેજન વિત્તમિહામૂત્ર ચ મોદતે। કળિયુગના છોકરા પૈસાની સેવા કરે છે, માતા પિતાની સેવા કરતા નથી। તમારી પાસે પૈસા હશે તો સગાઓ સેવા કરશે। વૃદ્ધાવસ્થા માટે એક ભાગનો સંગ્રહ કરજો, છોકરાઓ પાસે માંગવાનો પ્રસંગ ના આવે તેવો સંગ્રહ રાખજો। એક દોષો માંદો પડ્યો, મરણ નજીક આવેલું જાણી પોતાનું સર્વસ્વ ત્રણેય છોકરાઓ વચ્ચે વહેંચી દીધું, મરવાને બદલે ડોસો સાજો થઈ ગયો, પરંતુ હવે કોઈને લાલચ રહી નહીં। બધા જાણતા હતા કે ડોસા પાસે હવે કાંઈ નથી, ઘરમાં બધા ધૂતકારવા લાગ્યા, છોકરા કંઈ આપે નહીં, ડોશાને દુઃખ થયું। એક દિવસ છોકરા પાસે પૈસાની માંગણી કરી, છોકરાઓએ કહ્યું, એક આનો આપીશ, બધું ડોશાનું હતું પણ કોઈ આપતું નથી। ડોશાએ પોતાના મિત્રને વાત કરી, ઘરમાં મારી આ દશા છે। મિત્રે કહ્યું, મારી પાસે એક મોટી પેટી છે,
તેમાં પથ્થરો ભરી તાડુ મારી તારે ત્યાં મોકલાવી આપીશ। તારે બોલવાનું કે હરિદ્વાર જઈશ, સાધુ સંતોને જમાડીશ। મિત્રે તે પ્રમાણે પેટી મોકલાવી આપી। ડોસાએ ઘરના માણસોને કહ્યું, હવે ઉંમર થઈ, આ થોડી મોડી છે, તે જાત્રા કરી આવું, તીર્થસ્થાનમાં રહીશ, સાધુ સંતોને જમાડીશ। છોકરાઓ પૂછે છે ક્યાં જવાના, ડોસાએ જવાબ આપ્યો હરિદ્વાર। છોકરાઓ પૂછે આ પેટી ક્યાં હતી, ડોસાએ જવાબ આપ્યો મેં મારા મિત્રને ત્યાં રાખેલી, આમાં કાંઈ નહીં તો એ 15,000 હશે। વજનદાર પેટી જોઈ બધા માનવા લાગ્યા, હજુ ડોસાએ પોતાની પાસે રાખ્યું છે। પેટીમાં મિલકત જાણી બધા પુત્રો આગ્રહ કરવા લાગ્યા, બાપા મારી સાથે રહો, મારી સાથે રહો। બીજો બોલ્યો, બાપા તમે તીર્થસ્થાનમાં એકલા રહો તે અમને શોભે, દુનિયા અમને શું કહે, બાપા તમે ન જાઓ, હું તમને રાખીશ। દુનિયા સ્વાર્થી છે છતાં જીવને વિવેક નથી, જીવ એવો દુષ્ટ છે કે ખોટું કરે છે એનું એને દુઃખ નથી, પણ ખોટું દેખાય એનું તેને દુઃખ છે, તે ખોટું કરે તો પણ સારું દેખાય તેમ ઈચ્છે છે। જય શ્રી કૃષ્ણ।